હિ મિત્રો વેલકમ ટુ ધન્સ એડેમી મિત્રો આજે આપણે ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખ વિશેની અગત્યની માહિતી મેળવવાના છે અને સાથે સાથે અનુસૂચિ જોવાના છે મિત્રો આજના ટોપિકમાં આપણે આમુખ એટલે શું બંધારણમાં અમુક વિશે કોણે શું કહ્યું છે અને આમુખને બંધારણનો ભાગ ગણવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની માહિતી મેળવવાના છે મિત્રો અને સાથે સાથે બારે બાર પરિશિષ્ટો જોવાના છે મિત્રો આ આપણી બંધારણની સિરીઝનો સાતમો સેશન છે અને જો હજુ સુધી તમે આપણા અગાઉના વિડીયો ન જોયા હોય તો ઉપરના આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો તો મિત્રો ચલો આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતનું અમુક તો શું છે તો કે ભારતના આમુખમાં જોઈએ આપણે એક જ વાક્યનું છે મિત્રો આખું અમુક એક જ વાક્યનું છે તો જોઈએ અમે ભારતના લોકો શું કહે છે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ શું કીધું મિત્રો સાર્વભૌમ સાર્વભૌમ એટલે કોઈ પણ જાતના બાહ્ય દબાણથી મુક્ત હોય એ રીતે મિત્રો એટલે સાર્વભૌમ એનો મતલબ એવો થાય બીજું શું છે સમાજવાદી સમાજવાદી એટલે મિત્રો કે આજે આ સમાજવાદી શબ્દ છે મિત્રો એ બેતાલીસમો બંધારણ સુધારો ઓગણીસો છોતેર દ્વારા ઉમેરવામાં આવે તો મિત્રો જેનો અર્થ શું થાય તો કે ઉત્પાદન અને વિતરણની આખી વ્યવસ્થા જે છે મિત્રો એ રાજ્ય હસ્તક હોય બરોબર ઉત્પાદન અને વિતરણની જે આખી વ્યવસ્થા હશે મિત્રો એ રાજ્ય હસ્તક હશે કોના હસ્તક હશે રાજ્ય હસ્તક હશે એટલે કે ખાનગી માલિકીને બદલે રાજ્યની માલિકી પ્રસ્થાપિત કરવામાં આવશે મિત્રો એનો મતલબ શું થાય છે મિત્રો કે જે આ સમાજવાદનો હેતુ છે મિત્રો મુખ્ય હેતુ શું છે તો કે જે સમાજવાદનો મુખ્ય હેતુ છે તે ગરીબી અને બેકારી ઘટાડવાનો છે મિત્રો એટલે એનો મતલબ સમાજવાદનો મિત્રો તમને ખબર પડી ગઈ કે સમાજવાદનો મુખ્ય હેતુ શું તો કે દેશમાંથી ગરીબી અને બેકારી ઘટાડવાનો જે ઉદ્દેશ્ય છે તે છે મિત્રો બરોબર તે હેતુ છે મિત્રો તેનો પછી પછી જોઈએ આગળ મિત્રો 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 કે કે શું શું કીધું સમાજવાદ છે છે એટલે ભારત દેશ એ પોતાનો કોઈ રાજ્ય ધર્મ નથી મિત્રો ભારત દેશનો પોતાનો કોઈ રાજ્ય ધર્મ નથી એટલે કે નાગરિકને કોઈ પણ ધર્મ માનવાની સ્વતંત્રતા છે મિત્રો બિનસાંપ્રદાયિક નો મતલબ એવું થશે મિત્રો ત્યારબાદ મિત્રો લોકતંત્રાત્મક ગણરાજ્ય શું કીધું મિત્રો લોકતંત્રાત્મક ગણરાજ્ય લોકતંત્રાત્મક એટલે મિત્રો લોકશાહી થાય અને ભારત એ લોકશાહી ધરાવતો મિત્રો દેશ છે ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે જેમાં મિત્રો લોકો પોતાના શાસકને ચૂંટે છે લોકો જે છે એ પોતાનો શાસક ચૂંટે છે ત્યારબાદ કયો શબ્દ છે મિત્રો તો કે ગણરાજ્ય ગણરાજ્યનો મતલબ શું થાય મિત્રો તો કે પ્રજાસત્તા તો પ્રજાસત્તાક એટલે શું તો કે ભારતનો જે સર્વોચ્ચ બંધારણીય વડો છે એ લોકો દ્વારા ચૂંટાય છે મિત્રો ભારતને જે સર્વોચ્ચ વડો છે એ લોકો દ્વારા ચૂંટવામાં આવે છે વંશ પરંપરાગત કે વારસાગત રીતે ચૂંટવામાં આવતો નથી એનો મતલબ મિત્રો એવો થાય કે ઘણા રાજ્યનો મતલબ શું થાય પ્રજાસત્તાકનો તો કે વંશ પરંપરાગત આધારે કે વંશાનુગતના આધારે ભારતનો સર્વોચ્ચ વડો ચૂંટવામાં આવતો નથી મિત્રો તે માત્ર લોકો દ્વારા ચૂંટવામાં આવે છે એને મિત્રો પ્રજાસત્તાક કહેવાય એટલે ભારતમાં લોકશાહી પણ છે મિત્રો અને પ્રજાસત્તાક દેશ પણ છે તો આગળ જોઈએ મિત્રો હવે આપણા અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના બધા નાગરિકોને સામાજિક રાજકીય ન્યાય કયા કયા ન્યાય મિત્રો સામાજિક રાજકીય અને આર્થિક ન્યાય આ યાદ રાખજો મિત્રો કયા કયા ન્યાય સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય ત્યારબાદ મિત્રો વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા કેટલા પ્રકારની સ્વતંત્ર આપવામાં આવી છે મિત્રો આપણને તો કે વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપસનાની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા સમાનતા શેની શેની આપવામાં આવી છે મિત્રો આપણને પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરવા માટે મિત્રો તથા તે બધા વ્યક્તિની ગરિમા તે બધામાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાનો મિત્રો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી બંધારણ સભાના રોજ કઈ તારીખ છો ને ઓગણપચાસ અહીં જોઈ શકો છો તમે ઓગણીસો બરોબર મિતિ માક્ષર શુક્લા મિતિ શુક્લા સપ્તમી સંવત બે હજાર છ વિક્રમી છે મિત્રો કયું સંવત છે વિક્રમ સંવત છે એટલે આ યાદ રાખજો મિત્રો કઈ છે માક્ષર શુક્લા સપ્તમી છે મિતિ માક્ષર શુક્લા સપ્તમી સંવત બે હજાર છ ના રોજ મિત્રો આથી બંધારણ સભાને સ્વીકારીને તેને અધિનિમત કરી પોતાને અર્પિત કરીએ છીએ મિત્રો બરાબર આ બધા કોણ છે મિત્રો તો કે ભારતના લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે આ જે આમુખ છે મિત્રો તે ભારતના લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે એટલે કે મિત્રો ભારતના પ્રજાજનો વતી બંધારણ સભાના સભ્યોએ આમુખને સ્વીકાર્યું છે શું જોયું તો મિત્રો આપણે આમુખની ચર્ચા કરી આખા અમુકની ચર્ચા કરી શું કહે છે અમુખમાં કે અમે ભારતના લોકો અમે ભારતના લોકો એટલે મિત્રો આપણા બધાની વાત છે બધા લોકોની વાત છે આમુખ એ બધા લોકો દ્વારા સ્વીકારવામાં આવી છે બરાબર મિત્રો ભારતના લોકો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે એટલે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાની તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ અને ધર્મની ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરવા માટે તથા તે બધામાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરી એવી બંધુતા વિકસાવવાનો મિત્રો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી બંધારણ સભાના આજ રોજ નવેમ્બર છ વિક્રમીના રોજ આથી બંધારણને સ્વીકારી તેને અધિનિયમિત કરી પોતાની જાતને અર્પિત કરીએ છીએ મિત્રો પોતાની જાતને સમર્પિત કરીએ છીએ તો મિત્રો આ જે આપણું અમુક છે તે કઈ તારીખે તો કે છવ્વીસ નવેમ્બર ઓગણીસ સોને સુડતાલીસ મિત્તી માક્ષર શુક્લા સપ્તમી બે હજાર છ વિક્રમીના રોજ મિત્રો અધિનિયમિત કરવામાં આવ્યું એટલે શું કરવામાં આવ્યું ઘડવામાં આવ્યું મિત્રો એટલું યાદ રાખવાનું હજુ અમુકનું જે બધું છે એનો અમલની શરૂઆત થઈ નથી મિત્રો સ્વીકારવામાં હજુ સુધી આવ્યું નથી બરાબર મિત્રો આટલું શું કીધું છે તો કે ઘડવામાં આવ્યું આપણા બંધારણની વાત છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ શું કરવામાં આવ્યું હતું બંધારણ ઘડવામાં આવ્યું એ યાદ રાખવાનું અધિનિયમિત કરવામાં આવ્યું છે હવે મિત્રો આપણે આમુખના હેતુ વિશે જોઈએ તો કે ભારતના બંધારણનું અમુક છે મિત્રો એ ત્રણ પ્રશ્નોના જવાબ આપે છે ભારતના બંધારણનું આમુખ એ ત્રણ પ્રશ્નોના જવાબ આપે છે મિત્રો કયા ત્રણ પ્રશ્નો તો કે ભારતનું બંધારણ કોણે ઘડ્યું ભારતનું બંધારણ કોણે ઘડ્યું ભારતનું બંધારણ કયા હેતુ માટે મિત્રો ઘડવામાં આવ્યું ભારતનું બંધારણ કોણે ઘડ્યું ભારતનું બંધારણ કયા હેતુ માટે ઘડવામાં આવ્યું અને ભારતીય બંધારણીય કાયદો ક્યારેય ગણાયો મિત્રો આ ત્રણેય પ્રશ્નોના જવાબ મિત્રો આપણા બંધારણના આમુખમાંથી મળે છે એટલે કે મિત્રો આખા બંધારણનો સાર આખા બંધારણનો સાર મિત્રો આમુખના એક વાક્યમાં આવી જાય છે હવે આપણે આમુખ વિશે થોડી ઘણી માહિતી મેળવીએ કે ભારતીય બંધારણની શરૂઆત થાય છે મિત્રો તે આમુખથી થાય છે શેનાથી થાય છે આમુખથી થાય છે મિત્રો અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણ સભામાં મિત્રો જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તેર ડિસેમ્બર ઓગણીસો છે તેમાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો મિત્રો અને ત્યારબાદ મિત્રો જે અમુક છે તેની સ્વીકૃતિ મિત્રો અમુક જે છે એ મંજૂર ક્યારે કરવામાં આવ્યો મિત્રો તે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ મિત્રો બંધારણ સભાના સભ્યો દ્વારા

જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કરવાનો રહેશે અને હા જ્યારે જ્યારે તમે આપણા વિડીયો જોતા હો મિત્રો ત્યારે નોટ અને પેન જોડી લઈને બેસો અને નોટ ડાઉન કરતા રહો મિત્રો જો તમે સાથે સાથે લખતા રહેશો મિત્રો તો તમને વધારે યાદ રહેશે મિત્રો જલ્દીથી યાદ રહી જશે બાકી ખાલી ખાલી આપણા વિડીયો જોવાનો કોઈ જ મતલબ નથી મિત્રો સારું ચાલો જવા દો ને આગળ વધીએ હવે આપણે આમુખ વિશે કોણે શું કહ્યું તે જોઈશું અને ત્યારબાદ આમુખને સંલગ્ન સુપ્રીમ કોર્ટના કેસોના ચુકાદાઓ વિશે જોઈશું તો જોઈએ આમુખ વિશે કોણે શું કહ્યું તો આપણા પહેલાં જ ગુજરાતી છે મિત્રો કનૈયાલાલ મુનશી તો કનૈયાલાલ મુનશીએ શું કહ્યું છે તો કે આમુખને દેશની જન્મકુંડળી કહેલું આમુખને દેશની જન્મકુંડળી કોને કહેલું તો કનૈયાલાલ મુનશી કહ્યું હતું મિત્રો ત્યારબાદ કોણ છે તો કે નાનાભાઈ પાલખીવાલા એન પાલખીવાલા એન એમને શું કહ્યું આમુખને તો કે બંધારણનું ઓળખપત્ર પરિચયપત્ર આઈડેન્ટિફિકેશન કહ્યું મિત્રો શું કીધું બંધારણનું ઓળખપત્ર આમુખને શું કહ્યું નાનાભાઈ પાલખીવાલાએ બંધારણનું ઓળખપત્ર આર્નેસ્ટ બાર્કરે શું કહ્યું મિત્રો તો કે આર્નેસ્ટ બાર્કરે આમુખને કી નોટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન શું કહ્યું મિત્રો કી નોટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણને સમજવાની ચાવી કહ્યું મિત્રો આર્નેસ્ટ બાર્કરે આમુખને બંધારણની સમજવાની ચાવી કહ્યું ઠાકોરદાસ ભાર્ગવ શું કહે છે મિત્રો ઠાકુરદાસ ભાર્ગવ તો કે બંધારણનો આત્મા અને હૃદય કહેલું આત્મા અને હૃદય કહેલું ન્યાયમૂર્તિ એમ હિદાયતુલ્લા કોણ ન્યાયમૂર્તિ એમ હિદાયતુલ્લા બંધારણના આમુખને આપણા જે બંધારણનું આમુખ છે તેને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવે છે શું કહે છે બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવે છે અને કહે છે કે બંધારણનો આત્મા છે શું કહે છે બંધારણનો આત્મા છે ત્યારબાદ મિત્રો છે અલાદી કૃષ્ણ સ્વામી અયર કોણ છે મિત્રો આ તો કે આપણે જોયું પ્રારૂપ સમિતિ જે તે પ્રારૂપ સમિતિ એના સભ્ય છે શું કહે છે આ તો કે આમુખ એ આપણા દીર્ઘકાલીન સપનાઓ જે છે આપણા દીર્ઘકાલીન સપનાઓની અભિવ્યક્તિ શું કહેલું આપણા દીર્ઘકાલીન સપનાઓની અભિવ્યક્તિ છે તેવું કહેલું કોને કહેલું અલ્લાદી કૃષ્ણ સ્વામી અયરે હવે આપણે જોઈએ સુપ્રીમ કોર્ટે આપેલા આમુખને સંલગ્ન ચુકાદાઓ કે અને બંધારણનો ભાગ ગણવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓ એમાં પહેલો ચુકાદો છે મિત્રો બે કેસ આ બે કેસમાં શું થયું હતું મિત્રો તો કે ભારતીય સંસદ જે છે એને આજે બરૂબાડી જગ્યા છે પહેલાં મિત્રો બે પાકિસ્તાન હતા એક પશ્ચિમ પાકિસ્તાન અને બીજું પૂર્વ પાકિસ્તાન હાલ જે પૂર્વ પાકિસ્તાન છે એ બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે મિત્રો હવે આખો અલગ દેશ છે મિત્રો હવે બાંગ્લાદેશ આખો અલગ દેશ છે પણ પહેલા પૂર્વ પાકિસ્તાન તરીકે ભાગલા પડ્યા તે સમયે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો તે જગ્યા ઉપર મિત્રો બેરુબાળી નામની જગ્યા આવી હતી તે જગ્યા ભારતીય સંસદે સોંપી દીધી હતી બરોબર મિત્રો એ જગ્યા પૂર્વ પાકિસ્તાનને સોંપી દીધી હતી ત્યારે મિત્રો કેસ કરવામાં આવે છે આના ઉપર આના ઉપર કેસ કરવામાં આવે છે બેરુબાડી કેસ એમાં મિત્રો સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું તો કે અમુક જે છે અમુક જે છે એ માત્ર તેમને રચના કરતા અમુક જે છે એ બંધારણના રચના કરતાઓની મનની ઉપર છે આથી તેને બંધારણનો ભાગ ગણી શકાશે નહીં બેરુબાડી કેસમાં મિત્રો સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું તો તમારે યાદ રાખવાનું છે કે અમુક જે છે એ માત્ર રચના કરતાઓની મનની ઉપર છે રચનાકર્તાની મનની ઉપર છે તેથી અમુકને બંધારણનો ભાગ ગણી શકાશે નહીં ત્યારબાદ મિત્રો આવે છે બીજો કેસ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યનો કેસ કયો કેસ આવે છે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યનો કેસ ઓગણીસો ને ચોસઠનો તેમાં મિત્રો સુપ્રીમ કોર્ટ શું કહે છે તો કે અમુક એ તેમાં મિત્રો શું કહે છે સુપ્રીમ કોર્ટ અમુક એ બંધારણ સભાના સભ્યોની ગહન ચર્ચા બાદ તૈયાર કરવામાં આવી છે અમુક એ બંધારણ સભાના સભ્યોની ચર્ચા બાદ તૈયાર કરવામાં આવી છે બંધારણની વિશેષતાનો નીચોડ છે મિત્રો બંધારણની વિશેષતાનો નીચોડ છે એવું કયા કેસમાં મિત્રો કહેવામાં આવ્યું હતું અમુક એ બંધારણની વિશેષતાનો નિચોડ છે તેવું તો કે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય ઓગણીસો ને ચોસઠ મિત્રો આ જ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે તમારે યાદ રાખવાનું મિત્રો ઠીક છે હવે આપણે જોઈએ ત્રીજો કેસ કયો છે તો કે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય ઓગણીસો ને સડસઠના કેસમાં મિત્રો સુપ્રીમ કોર્ટ કહે છે કે આમુખ એ બંધારણનો આત્મા છે આમુખ એ બંધારણનો આત્મા છે આત્મા શાશ્વત અને અપરિવર્તનશીલ છે શું કહ્યું મિત્રો સુપ્રીમ કોર્ટે જે પંજાબ રાજ્યના વિરુદ્ધમાં કરવામાં આવ્યો તો મિત્રો ગોલકનાથ દ્વારા એ કેસમાં કહે છે કે આમુખે બંધારણનો આત્મા છે સુપ્રીમ કોર્ટ શું કહે છે આમુખે બંધારણનો આત્મા છે આત્મા શાશ્વત અને અપરિવર્તનશીલ હોય છે મિત્રો આત્મા શાશ્વત અને અપરિવર્તનશીલ હોય છે તેથી તેમાં સુધારો શક્ય નથી આવું કયા કેસમાં કીધું મિત્રો તો કે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યના કેસમાં ત્યારબાદ મિત્રો આવે છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ઓગણીસો ને તોતેર કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ને તોતેર મિત્રો આ જે છે મિત્રો આ જે કેસ કરવામાં આવે છે મિત્રો એ યાદ રાખવા જોયો છે કારણ કે આના પછી જ બધું થાય છે જોઈએ આપણે કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ઓગણીસો તોતેરના કેસમાં મિત્રો સુપ્રીમ કોર્ટ કહે છે આમુખ એ બંધારણનો જ ભાગ છે આમુખ શું છે બંધારણનો જ ભાગ છે તેમાં સુધારો શક્ય છે શું કહ્યું મિત્રો આ મુખ્ય બંધારણનો જ ભાગ છે તેમાં સુધારો શક્ય છે પરંતુ સુધારો કરવાથી મિત્રો શું ના થવું જોઈએ તો કે મૂળભૂત હાર્દ કે ઢાંચો બદલાવવો ન જોઈએ શું કહ્યું તેમાં સુધારો શક્ય છે પરંતુ સુધારો કરવાથી તેનો મૂળભૂત હાર્દ કે ઢાંચો બદલાવો ન જોઈએ આ કેસને મિત્રો બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધી ડૉક્ટરે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધી ડૉક્ટરેન બંધારણનો બચાવ કરતા કેસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મિત્રો આમુખમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા આમુખમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા મિત્રો ક્યારે તો કે બેતાલીસમાં બંધારણ સુધારા બેતાલીસમાં બંધારણા સુધારા દ્વારા ઓગણીસો છોતેરમાં ક્યારે બેતાલીસમાં બંધારણા સુધારા ઓગણીસો છોતેરમાં મિત્રો આમુખમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા કયા ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા મિત્રો તો કે સમાજવાદ પહેલાં તો સમાજવાદ ઉમેરવામાં આવ્યો

સેના દ્વારા ઓળખ ઓળખીએ છીએ મિત્રો તો કે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છે હવે મિત્રો આપણે જોઈએ આપણી બાર અનુસૂચિઓ પરિશિષ્ટ મિત્રો બાર પરિશિષ્ટો એમાં પહેલું છે મિત્રો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની યાદી છે પહેલાં પરિશિષ્ટમાં શું છે મિત્રો પહેલાં અનુસૂચિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી મિત્રો આપવામાં આવી છે જેમાંથી મિત્રો આપણે ખાલી ખાલી શું યાદ રાખવાનું છે તો કે ગુજરાતનો ક્રમ આ યાદીમાં કયો છે શું યાદ રાખવાનું છે ગુજરાતનો ક્રમ આ યાદીમાં કયો છે તો મિત્રો આ યાદીમાં ગુજરાતનો ક્રમ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો બાકી તો હું કહી દઉં કે ગુજરાત રાજ્યનો ક્રમ મિત્રો આમાં ચોથો છે કયો ક્રમ છે મિત્રો ચોથો ક્રમ છે તમામ બંધારણીય પદોના પગાર અને ભથ્થા છે બીજી અનુસૂચિમાં શું છે મિત્રો તો કે તમામ બંધારણીય પદોના પગાર અને ભથ્થા છે મિત્રો આના પર આપણે એક વિડીયો બનાવેલો છે આગળ આના પર આપણે ત્રીસ ત્રીસ સેકન્ડના બે વિડિયો બનાવેલા છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે તે જોઈ શકો છો મિત્રો ત્રીસ ત્રીસ સેકન્ડના બે વિડીયો છે મિત્રો ત્રીજી અનુસૂચિમાં શું છે મિત્રો તો કે તમામ બંધારણીય પદોના શપથના નમૂના છે તમામ બંધારણ જે પદો છે તેના શપથના નમૂના મિત્રો ત્રીજી અનુસૂચિમાં આપવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો ચોથી સૂચિ ચોથી અનુસૂચિમાં શું છે તો કે રાજ્યસભામાં રાજ્યવાર બેઠકોની ફાળવણી છે રાજ્યસભામાં રાજ્યવાર બેઠકોની ફાળવણી કઈ અનુસૂચિમાં આપવામાં આવી છે તો કે ચોથી અનુસૂચિમાં આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ પાંચમી અનુસૂચિ શું છે તો કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો વહીવટ અને નિયંત્રણ છે મિત્રો પાંચમી અનુસૂચિમાં શું છે અનુસૂચિત જાતિ અને જનજાતિના વહીવટ અને નિયંત્રણો છે છઠ્ઠી અનુસૂચિમાં મિત્રો ચાર રાજ્યોને વિશેષ દરજ્જાની સિસ્ટમ આપવામાં આવી છે મિત્રો શું છે તો કે અસમ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરાના આદિજાતિ વિસ્તારોનો વહીવટ છે મિત્રો કયા કયા ચાર રાજ્યો છે મિત્રો તો કે સાત બહેનો ચાર રાજ્યો છે એમાંથી કયું રાજ્ય છે કે અસમ બીજું કયું છે તો કે મેઘાલય અસમ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા કયા કયા ચાર રાજ્યો છે મિત્રો અસમ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરાના આદિજાતિ વિસ્તારોનો વહીવટ મિત્રો છઠ્ઠી અનુસૂચિમાં આપવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણે સાતમી અનુસૂચિ ત્રણેય યાદીઓ આપવામાં આવી છે મિત્રો સાતમી અનુસૂચિમાં શું આપવામાં આવે છે ત્રણેય યાદી કઈ ત્રણ યાદી તો કે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી કઈ કઈ યાદીઓ મિત્રો કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી આ ત્રણેય યાદીઓના મિત્રો વિષય અલગ કરવામાં આવે છે આ અનુસૂચિમાં મિત્રો ત્રણેય યાદીઓ જે છે એના ત્રણેયના યાદીઓના વિષયો અલગ કરવામાં આવ્યા છે કે કેન્દ્ર યાદીના કયા કયા વિષયો રાજ્ય યાદીના કયા કયા વિષયો અને સંયુક્ત યાદીના કયા કયા વિષયો મિત્રો અને આ ત્રણેયમાં સમાવિષ્ટ ના હોય મિત્રો તેવા વિષયો પર કાયદો કોણ ઘડશે તો કે સંસદ જ ઘડશે મિત્રો બરોબર ત્યારબાદ મિત્રો જોઈએ આઠમી અનુસૂચિ આઠમી અનુસૂચિમાં શું છે તો કે તમામ સ્વીકૃત ભાષાઓ કેટલી છે આપણે મિત્રો તો કે બાવીસ માન્ય સ્વીકૃત ભાષાઓ છે મિત્રો ભારતીય બંધારણમાં બાવીસ માન્ય સ્વીકૃત ભાષાઓ છે નવમી અનુસૂચિમાં શું છે તો કે અમુક અધિનિયમો

જે તોતેરમાં બંધારણ સુધારા ઓગણીસો બાણું દ્વારા મિત્રો બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું અને અનુસૂચિમાં શું છે તો કે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શું છે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે ચુમ્બોતેરમાં બંધારણ સુધારો ઓગણીસો બાણું દ્વારા મિત્રો બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું આજના વિડીયોમાં મિત્રો આપણે અમુક વિષયની અગત્યની માહિતી અને બાર અનુસૂચિ વિશે જોયું જે મિત્રો આપણે આજે સમજ્યા તેમાંથી ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને જો તમને આપણા આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો બીજું કોઈ નવું લાવવું હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમને આ વિડીયો ઉપયોગી નીવડ્યો હોય તો તમે તમારા મિત્રો અને પરિવારજનોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી શકો છો જેથી આપણે તમારા માટે આવા અવનવા ટોપિકની અગત્યની માહિતી લાવતા રહીએ અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને તમને કંઈ સારું લાગ્યું હોય તો વિડીયોની નીચે સબસ્ક્રાઈબનું બટન હશે તેને ટચ કરી લો અને બાજુના બે લાઇકનને પણ દબાવી દો કે જેથી આપણા દ્વારા બીજો કોઈ અગત્યની માહિતીવાળો વિડીયો મૂકવામાં આવે તો તેની નોટિફિકેશન તરત જ તમને તમારા મોબાઈલમાં મળી રહે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મોજ કરો જય હિન્દ જય ભારત